સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. બિજલી, મારે તો હવે તારી સાથે જ લગ્ન કરવા છે. ભાળમાં ગઈ એ માલણ. શું વાત છે બિજલી? તું આજે મારી વાત પર હસી નહીં? કુંવર, મને ખાતરી છે કે હવે રાણીમાં સામેથી જ મારા બાપુ પાસે મારો હાથ તમારા માટે માંગશે, અને પછી પછી હું આ રાજની રાણી. માત્ર રાજની રાણી નહીં, મારા રુદિયાની રાણી. પણ બિજલી, તારી સાથે લગ્ન કરતા પહેલા મારે મારી એક ઈચ્છા પૂરી કરવી છે. એ હરામ જાદી માલણને દુલ્હનના વસ્ત્રોમાં ઈચી નાખવી છે. આજ આજ પણ મને મારું અપમાન યાદ છે. બસ એક વખત, એક વારે માલણ મને મળી જાય, પછી જો એને હું કેવી મસળું છું. કુંવર, તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. મારા બાપુ માલણ ક્યાં છે એ જાણે છે. કાલે હું તમને જણાવીશ કે માલણ ક્યાં છે. પહોંચી જજો ત્યાં અને પીખી નાખજો એને. વાહ વાહ બિજલી, વાહ, મજા આવી ગઈ. કાલે માલણની સાથે જો પછી તું કાલે એ મારી પાસે દયાની કેવી ભીખ માંગશે, ભીખ. તમે મને બોલાવ્યો રાણીમાં? હા હા કુંવર, તને મારે એક વાત કરવી છે. મારી ઈચ્છા એવી છે કે હવે તારા લગ્ન કરી નાખવા જોઈએ. આપના લાચીની દીકરી બિજલી, એના વિશે તારું શું મત છે? રાણીમાં, હા, જેનું લોહી મારી નસોમાં વહે છે એ મારો જન્મદાતા જ નક્કી કરશે કે બિજલી આ મહેલની રાણી બનવાને લાયક છે કે નહીં. ને હું નક્કી કરું તો? હું તો તારી માં છું ને દીકરા. માત્ર માં જ નથી, તમે તો રાણી માં છો, રાણી માં. જાનકી, જય માતાજી કરો. જય માતાજી. આય જય દે. વાહ વાહ વાહ. આ લા 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 લા. મે ક્યાં છે? એ તો હવેલીએ ગયો છે. તું તું આ શું કરો છો? કોણ તમે? તમારા દીકરાને આશીર્વાદ નહીં આપો બાપુ? કેવો ભાગ્યશાળી બાપ છો. મારા લોહીને હવેલીનું સુખ મળ્યું. દીકરા, મારી એક આંખ મેં અને બીજી આંખ તું છો. ભલે આવ્યો દીકરા, ભલે આવ્યો. પણ જોજે, આ વાતની બીજા કોઈને જાણ ન કરતો. તને મારા સોગંદ છે, નહીતર મારી પવિત્ર પ્રીત માથે કલંક લાગી જશે. એટલા માટે તો આવ્યો છું બાપુ. બિજલી અને લાલસી બંને આ વાત જાણે છે. નહીં નહીં, આ વાત કોઈ કાળે જાહેર ન થવી જોઈએ બેટા. બેટા, કેટલો લાચાર છું જેનું લોહી મારી નસોમાં વહે છે એને હું બાપ પણ નથી કહી શકતો. વર્ષા ક્યાં છે મને એની જાણ થઈ જશે. ક્યાં છે, ક્યાં છે વર્ષા? અત્યારે તો હું નથી જાણતો બાપુ, પણ બિજલી મને એ જગ્યાએ લઈ જવાની છે. પછી હું વર્ષાને લઈને સાંજે શિવ મંદિરે પહોંચી જઈશ. તમે મેને લઈને ત્યાં પહોંચી જજો બાપુ, ત્યાં પહોંચી જજો. તો
વર્ષા અહીંયા છે? હા કુંવર, વર્ષા તો અહીંયા છે. લાવો વસ્ત્રો ને દાગીના. વર્ષાને તો દુલ્હન હું જ બનાવીશ. ના, તું અહીંયા જ ઊભી રહે, દુલ્હન તો એને હું જ બનાવીશ. કેમ કુંવર, એટલી બધી અધીરાઈ? વર્ષાને અહીંયા જ પીખી નાખવી છે? ના, શિવાલય એના માટે સૌથી સારું સ્થાન છે, અને શિવની હાજરીમાં શેતાનનું કામ કરવાની મજા જ જુદી હોય છે. બિજલી, તું તેજ મને અહીંયા કેદ કરી છે ને? જો તમે ધ્યાનથી મારી વાત સાંભળો. નીચ નરાદમ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. ચાલો જાઈતી. તમે મેની પ્રીત છો, તમે મારા ભાભી છો. વિશ્વાસ કરો ભાભી, હું હવે પેલા જેવો શેતાન નથી રહ્યો. બહાર ચોકિયાત અને બિજલી ઊભા છે, હું તમને તમારા મેં પાસે પહોંચાડીશ. હવે આ વસ્ત્રો અને દાગીના તમે પહેરી લો, એના પછી હું તમને તમારા હાથ બાંધીને તમારા મોમાં ડૂચો મારીને તમને હું બહાર લઈ જઈશ, જેથી બિજલીને શંકા પણ નહીં જાય. હું તમને તમારા મેહને મળાવીશ. મેં તમારી રાહ જોઈ રહ્યો છે. પણ તમે સાચું બોલો છો ને કુંવર? હા, વિશ્વાસ કરો ભાભી. મારો દીકરો છે. શું બોલ્યા તમે? હા, એ બધી વાત હું તને પછી કરીશ, પણ મારો દીકરો છે એટલા માટે નથી કહેતો. પણ આજ એની આંખોમાં અને મુખ પર પશ્ચાતાપ જોયો છે. દીકરા વાલિયામાંથી જ વાલ્મીકિ બને છે. બાદલ વર્ષાને લઈને દરબારગઢના શિવાલય તરફ જાય છે. હમણાં ત્યાં પહોંચે છે, આપણે પણ ત્યાં જ પહોંચવાનું છે. ચાલ. મે ભાઈ, ગજબ થઈ ગયો. મેં વર્ષાને જોઈ. ક્યાં છે મારી વર્ષા? મેં વર્ષાને પેલા જૂના ખંડેરો તરફ જતા જોઈ, સાથે મેં ભાલાવાળા હતા. હા, મેં લાલસિંહ આપણો દુશ્મન છે, કદાચ આ કોઈ એની નવી ચાલ હોય. વાંધો નહીં, એક કામ કર, તું જા દરબારગઢના શિવાલય તરફ અને હું જાઉં છું ખંડેર તરફ. ભલે આજે ફેસલો થઈ જાય, લાલસિંહની આજે ખેર. તું બાપુ સાથે જા. ચાલો કુંવર. એમ નહીં, પેલા હું તમને બાંધીશ. અરે વાહ કુંવર, આ તો ખરેખર દુલ્હન લાગે છે. ચાલો હવે જઈએ. હા કુંવર, જઈશું, પણ હું પહેલા હવેલીએ જઈશ અને ત્યાંથી બાપુને લઈને પછી શિવ મંદિરે આવું છું. ત્યાં સુધી આ ત્રણેય માણસો તમારી સાથે રહેશે. ચોકિયાતની શી જરૂર છે? હું એકલો આ આબળાને નહીં સંભાળી શકું. કેમ માને છે? તમે બહાદુર છો એ હું જાણું છું, પણ સાથે માણસો સારા. ચોકીદાર જી, આ છોકરીને કોઈ બચાવવાની કોશિશ કરે ને એને ભડાકે દેજો. જી. રાણીમાં ગજબ થઈ ગયો. શું થયું? અરે વર્ષાને ઉપાડી જનાર બીજું કોઈ નહીં, આપણા કુંવર જ છે. શું વાત કરો છો? હા, હમણાં જ આપણા માણસે કુંવર અને વર્ષાને સાથે જતા જોયા. વર્ષા દુલ્હનના વેશમાં હતી, એના હાથ બાંધેલા હતા ને એના મોઢામાં ડૂચો હતો. ક્યાં જોયો એના ફટને? કુંવર વર્ષાને લઈને પુરાના શિવ મંદિરે જઈ રહ્યા હતા. શિવ મંદિર?
ચાલો રાણી માં ગયા પોતાના દીકરાને બચાવવા. હવે હું જઈને રોકું છું પાપ અને દીકરાના મારગને ને પૂરી કરી દઉં આ ઘટના. એ રખોપિયા, ક્યાં જઈ રહ્યો છે? મારી પ્રીતને બચાવવા. ઠાકોર સાહેબ નો હુકમ છે કે તને પકડીને એમની સામે હાજર કરવો. એ ઠાકોર સાહેબ છે, એ પોતાના દીકરાના દુશ્મનને પોતાના હાથે ગોળી મારવા માંગે. અરે તારા ઠાકોર સાહેબને જઈને કે આજે મારી પ્રીતને બચાવવા માટે માથે મોતનું કફન બાંધીને નીકળ્યો છું. મારા માર્ગની વચ્ચે આવનારની છાતી ફાડીને શ્વાસ ખેંચી લે તો પણ નહીં અચકાવ. મારા માર્ગમાંથી હટી જા. હું માર્ગ મુકતો નથી પણ મોતનો માર્ગ દેખાડું છું. અરે જોઈશું રહ્યા છો? પકડી લો આને અને ખતમ કરો આ ઘટના. મારી પ્રીત અને તું તો શું કરું? સારસ છે ને,
દીકરા ખાતર હું જીવતો રહ્યો, હૈયાની વાત કદી હોઠ સુધી આવવા દીધી નહીં. અરે તારા પાસે આવીને કોઈ દિવસ મેં ફરિયાદ કરી નથી. અરે તારા ભજનિયા ગાતો રહ્યો તો આ સજા મને શા માટે? હવે તું માનીશ કે તું પરમેશ્વર નહીં, પથ્થર છો, માત્ર પથ્થર. હા, માત્ર પથ્થર.
અરે એક બાપ શિવાન દીકરાની લાશ પર લોહીના આંસુ સારે કેની પ્રીતની લાશને ઉઠાવે. જવાબ આપ ઉપર વાળા, તારી રમત ખાતર તો માનવીઓ ને સંજોગોના સોઠા બનાવે છે. એમની પ્રીતના ઇતિહાસને તારી લોહિયાળ કલમે લખે છે ને. તને બહુ મજા આવે છે, બહુ મજા આવે છે તો હું એ તને પડકારું છું. આને અગ્નિના આપવા માટે તારે આબેથી નીચે ઉતરવું પડશે અને આ દુનિયાના ભાગી માણસોને દેખાડી દેવું પડશે કે તું પણ ન્યાય કરી જાણે છે. ઉતર આબેથી, આબેથી નીચે ઉતર, નીચે ઉતર લખતણી. અમરસિંહ ધીરજ રાખો. અમરસિંહ કાળ સામે કાળા માથાનો માનવી કાંઈ કરી શકતો નથી. ઠાકોર પીઠ પર થયેલ પ્રહારની પીડાની તમને શું ખબર? દીકરો અને એની પ્રીત તમે નહીં, મેં ગુમાવ્યા છે. નહીં અમરસિંહ નહીં, તમારો દીકરો મારા દીકરા સમાન છે. તારે તારે તમારા દીકરાએ તો સામે ચાલીને હસતા મુખે મોતને સ્વીકાર્યું છે. અમરસિંહ તમે તો રાજની સીમના રખોપિયા. અરે રખોપિયા તો હંમેશા બહાદુરીથી મોતને ભેટે છે અને એ પણ મોતને ભેટ્યો છે. મોતને ભેટીને એણે પોતાની રગોમાં વહેતા બાપના લોહીને ઉજાડ્યું છે. નહીં અમરસિંહ નહીં, એ વીરના મોતની પાછળ આંસુ ના સારો, નહીતર એના મોતને ઝાંખપ લાગી જશે. અમરસિંહ એને એને અગ્નિ દાદ્યો. હું એને અગ્નિદાન નહીં આપું, ભલે મારા દીકરાની લાશ રજળે. અને બને તો તમે પણ પ્રાર્થના કરજો કે મેહને મોત પછી તો ન્યાય મળે. પ્રાર્થના કરજો. અમરસિંહ, અમરસિંહ તમે ઠકરાણા? કઈ નહીં ઠાકોર, કેટલાક માણસો પગલે પગલે આવે છે તોય છૂટતા નથી. હવે શું થશે ઠાકોર? તમે તો રાજના ધણી છો, મેને અગ્નિદાહ કોણ આપશે? ઠકરાણા, રૈયત તો આપણી સંતાન અને મેં મેં તો મારા દીકરા સમાન હતો, એને એને અગ્નિદાહ હું આપીશ અને મોત પછીના એના સપનાને પૂરા કરીશ.